नमस्कार विद्यार्थी मित्रों, तमे छो अमित तन्ना साथे। मित्रों, आजना लेक्चर में आपणे गोळगीकाई विषे विगतवार माहिती मेळवानी छे, तो शुरुआत करिए। मित्रों, गोळगीकाई छे तेने गोळगी प्रसाधन अथवा तो अंग्रेजी में गोळगी बोडी तरीके ओळखी शकाय छे। सौ प्रथम तेनी शोधनी वात करिए तो ईस्वीसन 1898 में केमिलो गोळगी नामना साइंटिस्टे तेनी शोध करी हती। मित्रों, तेमणे आ शोध जे करी हती ते सौ प्रथम घोड़ना चेताकोषमांथी करी हती, बराबर है। आ खास याद रखो मित्रों, तेमणे घोड़ना चेताकोष में कोष केन्द्र की नजीक घट्ट अभिरंजित होय एवी जालिकामय रचना जोई अने ते रचना ने तेमणे पोतानी सरनेम उपरथी नाम आप्युं गोळगीकाई, बराबर है। आ घणी बधी चपटी बिंब आकारनी जे कोथड़ीओ जोवा मळे छे तेने आपणे सिस्टरनी कहीशुं, क्लियर। आकृति में तमे जोई शको छो कि जे गोळगीकाई छे तेमां चौक्स नलिकामय पट्टीओ जोवा मळे छे जे थप्पी स्वरूपे गोठवायेली छे, बराबर छे। तो तेमने शुं कहेवाय, सिस्टरनी। अने तेनो व्यास केटलो होय छे, 0.5 माइक्रोन थी 1 माइक्रोन सुधीनो व्यास याद राखवानो थाय, क्लियर। हवे आ बधी जे नलिकाओ छे ते समांतर थप्पी स्वरूपे गोठवाय छे अने जे गोळगीકાયની રચના કરે છે, આ રીતે યાદ રાખવાનો, ક્લિયર। આગળ વાત કરીએ તો ગોળગીકાઈમાં આ જે સિસ્ટરની છે તેમની સંખ્યા અલગ અલગ હોય। ગોળગી સિસ્ટરની જે કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી હોય, એટલે કોષ કેન્દ્ર તરફ જે ભાગ રહેલો છે ને એ નિર્માણકારી સપાટી કહેવાય, જે બહિર્ગોળ છે અને તેને સિસ તરીકે ઓળખવામાં આવે છે। અને જે પરિપક્વ સપાટી છે, જે કોષરસ પટલ તરફ રહેલી છે, તે અંતર્ગોળ હોય અને તેને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે। એનો મતલબ ફરીથી યાદ રાખી લઈએ, બહિર્ગોળ સપાટીને સિસ તરીકે ઓળખીશું અને અંતર્ગોળ સપાટીને ટ્રાન્સ તરીકે ઓળખીશું, બરાબર છે। મિત્રો, અંગિકાનો સિસ અને ટ્રાન્સ આ બંને છેડાઓ આમ જોઈએ તો રચનાની દ્રષ્ટિએ અલગ અલગ છે, એટલે કે બહિર્ગોળ અને અંતર્ગોળ, પરંતુ કાર્યની દ્રષ્ટિએ આ બંને છેડાઓ એકબીજા સાથે સંકળાયેલા હોય છે, બરાબર છે। કારણ કે આપણે ખ્યાલ છે કે ગોળગીકાઈ જે છે એનું કાર્ય શું છે, તો કે સ્ત્રાવ કરવાનું, એટલે કે ગોળગીકાઈ સ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે, આ શબ્દ પણ યાદ રાખવાનો થાય, બરાબર છે। હવે એનું જે કાર્ય છે શું છે, તો કે કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષની અંદર લક્ષ્ય સુધી કોઈ દ્રવ્યને પહોંચાડવું હોય તો પહેલાં તે પેકેજિંગ કરશે અને પછી તેનો સ્ત્રાવ કરશે। એનો મતલબ કે ગોળગીકાઈ પાસે જ્યારે કોઈ દ્રવ્ય પહોંચે છે તો એને પ્રોપરલી પેક કરશે, પેકેજિંગ કરી પુટિકામાં ભરશે અને પછી જે દ્રવ્યને બહાર ધકેલવાનું હશે તેને કોષરસ પટલની બહાર ધકેલી દેશે અને જે દ્રવ્યનો કોષની અંદર જ સ્ત્રાવ કરવાનો છે ત્યાં અંદર સ્ત્રાવ કરશે, ક્લિયર। એટલે કે પેકેજિંગ કર્યા બાદ તેનો સ્ત્રાવ કરવાનું કાર્ય પણ ગોળગીકાઈ કરે છે। હવે મિત્રો, બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે અંતઃકોષસજળની વાત કરેલ હતી કે તેમાં કહ્યું હતું કે બે પ્રકારની અંતઃકોષસજળ હોય, કણિકામય અને કણિકાવિહીન। જે કણિકામય અંતઃકોષસજળ છે તે પ્રોટીન સંશ્લેષણ કરે અને જે લીસી અંતઃકોષસજળ છે કણિકાવિહીન તે લિપિડ સંશ્લેષણ કરશે, બરાબર છે। આ બંને પ્રકારની જે અંતઃકોષસજળમાંથી દ્રવ્યોનું સંશ્લેષણ થાય ત્યારે તે પુટિકામાં ભરાય અને અંતઃકોષસજળથી છૂટું પડે છે, એટલે કે અંતઃકોષસજળમાં જે દ્રવ્ય બનેલું છે તે પુટિકામાં ભરાય અને અંતઃકોષસજળથી છૂટું પડે છે અને આ પુટિકા ગોળગીકાઈના સિસ છેડા પાસે આવશે, બરાબર। સિસ છેડા પાસે તે પુટિકા જોડાઈ જશે અને પોતાનામાં રહેલું દ્રવ્ય છે તે ગોળગીકાઈમાં આપી દેશે અને આ ગોળગીકાઈ પરિપક્વ જે છેડો છે, એટલે કે જે ટ્રાન્સ છેડો છે, ત્યાં આ પુટિકાઓ છે તે ફરીથી ભરાશે, તેનું પેકેજિંગ થશે અને ત્યાંથી સ્ત્રાવ થશે, ક્લિયર। અહીં જે ઇમેજ આપેલી છે તેમાં તમે પ્રોપરલી સમજી શકો છો કે અંતઃકોષસજળમાંથી આવેલી જે દ્રવ્ય છે તે પુટિકામાં ભરાય, ગોળગીકાઈ પાસે ટ્રાન્સફર થાય છે, ગોળગીકાઈના સિસ છેડા દ્વારા સ્વીકારાય છે અને ત્યારબાદ ફરીથી યોગ્ય સ્વરૂપે પેકેજિંગ થઈ અને સ્ત્રાવી ગ્રંથિ તરીકે જે ટ્રાન્સ છેડો છે ત્યાંથી તેનો સ્ત્રાવ થાય છે, મુક્ત થાય છે, બરાબર છે। મિત્રો, બીજું એક પણ યાદ રાખવાનું છે કે ગોળગીકાઈ છે તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન તેનું મુખ્ય નિર્માણ સ્થાન છે, ક્લિયર। તો આ રીતે તમારે ગોળગીકાઈનો આખો પ્રશ્ન તૈયાર કરવાનો થશે। તો પ્રશ્ન કઈ રીતે પૂછાય, આકૃતિ સહ ટૂંકનો લખો ગોળગીકાઈ। મિત્રો, અહીં તમે આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશન કરવું જરૂરી હોય છે, ક્લિયર। તો મિત્રો, આજ પૂરતું આ એક જ ટૂંકનો રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આગળ મળીશું, ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો, જય હિન્દ।